किरण एक्टिविटी क्लब में मातृ दिवस निमित्ते योजायेल वक्र स्पर्धा में माँ विषय पर मारी स्पीच रजू करू छु। सौ ने नमस्ते। या माता सर्वभूतेषु शिक्षा दीक्षा संस्कार रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। कहेवाय छे ने माते माँ बीजा वगड़ाना वा, जननी नी जोड़ सखी नहीं चढ़े रे रो। जनने जोटो छे आ संसारनी अंदर आ दुनियानी अंदर नहीं मळे। माँ पछी एक बाळकनी होय के पछी आठ बाळकोनी माता होय, परंतु माता ने मन तो बधा बाळको छे ए वालसया होय छे। बाळक घणी वखत लूलू लोंगड़ू लूलू लंगड़ू बोड़ू बाबड़ू होय, परंतु माता ने मन तो ए खूबज वालसोयु छे। माता ने मन तो ए गुलाबनो गोटो छे। माता छे वात्सल्यनी मूर्ति छे। बाळकने जन्म आपनार अने एनुं लालन पोलन करनार माता छे ए जीवननुं सुयोग्य घड़तर करनार छे। अने ए माता बाळकने संस्कार आपे छे। ए माता बाळकने गर्भमांथी संस्कार आपे छे। एटला माटे कहेવાય છે કે એક માતા છે એ 100 શિક્ષકોની ગુરુ છે, 100 શિક્ષકોનો ગરજ સારે છે। માતા બાળકને શિક્ષા દીક્ષા સંસ્કાર આ બધું આપે છે, એટલા માટે તો એને ગુરુ કહેવાય છે। માતા વિશે ભગવાન શ્રીરામ એક વાક્ય બોલ્યા હતા, જ્યારે રાવણને હરાવી ફરી અયોધ્યામાં આવવાનું હતું ત્યારે વિભીષણે કહ્યું કે શ્રીરામ તમે રોકાઈ જાઓ, અયોધ્યા નથી જવું પરત। ત્યારે ભગવાન શ્રીરામે એણે કહ્યું હતું, ઉત્તર આપ્યો કે વિભીષણ, જનની જન્મભૂમિ સ્વર્ગાદશી ગરી હસી। મારે મન જનની એટલે કે જન્મ દેનારી માતા અને જન્મભૂમિ કે જે ભૂમિ ઉપર મારો જન્મ થયો છે એ બંને મારા માટે સ્વર્ગ સમાન છે, એ માટે મારા માટે ગૌરવ લેવા જેવું છે। ટૂંકમાં હું એટલું જ કહીશ કે માં એટલે મૂંગા આશીર્વાદ છે, માં એટલે વહાલનો વરસાદ છે, માં એટલે અમૃત ઘોડિયો દરિયો છે, માં એટલે જતન કરનારું ઘડતર છે, માં એટલે વગર મૂડીનું વળતર છે, માં એટલે વહાલ ભરેલો વેરડો છે, માં એટલે મંદિર કેરો દીવડો છે, માં એટલે દેવ ફરી અવતર્યા છે। આ માં વિશે આપણા શાસ્ત્રોની અંદર ઘણું બધું લખાયેલું છે કે જે આપણે ટૂંકમાં તો પ્રસ્તુત નથી કરી શકતા, પરંતુ માં એ માં છે, બીજા બધા વગડાના વા છે। અસ્તુ।